जय माता जी, हूँ ममता गोस्वामी। मारी चेनल ममता नी रसोई मां तमारू स्वागत छे। आजे आपणे एक एवी वानगी बनावशुं जे बाळको थी लई मोटा दरेकने खूब ज भावशे, अने जो मेहमान आवे त्यारे बनावशो तो तमारा खूब ज वखाण थशे। तो चालो हवे आपणे बनावीए एक आ अलग प्रकारनी वानगी, जोईने बधा ज खुश थशे। हवे आपणे लईशुं आ घऊनो लोट, जे आपणे रोटली बनाववा माटे लईए छीए ते में आ एक वाटको घઉંનો લોટ લીધો છે। હવે તેમાં લઈશું 3-4 ચમચી જેટલો સોજીનો લોટ, પછી એમાં લઈશું મીઠું, અને મોણ માટે રેડશું તેલ 3-4 ચમચી। હવે આ બધું બરાબર મિક્સ કરી લઈશું। આમાંથી આપણે જે વાનગી બનાવશું તે જોતા જ બધાને ખૂબ જ ગમી જાય તેવી બનશે, તેના માટે આપણે આ રીતે લોટ બાંધવાનો છે। આ લોટ આપણે પૂરીનો બાંધશું, આ રીતે મોણ મિક્સ કરી લોટમાં, અને લોટ પાણીથી બાંધી લઈશું। આ રીતે સરસ લોટ આપણે બાંધી લેવાનો છે। હવે આપણો આ લોટ આ રીતે આપણે બાંધી દીધો છે। હવે આ લોટને ઢાંકી અને આપણે સાઈડમાં રાખી લઈશું અને આગળની તૈયારી કરશું। હવે આપણે એક કાપેલું આ બીટ લીધું છે, તેને આપણે એક મિક્સર જારમાં લઈ લઈશું અને તેને ક્રશ કરીશું। હવે આપણે આ બીટની આ રીતની પેસ્ટ બનાવશું, એકદમ પાતળી પણ નહીં અને એકદમ જાડી પણ નહીં, એવી આ રીતની આપણે એક પેસ્ટ બનાવશું અને આપણે એને કાઢી દઈશું। હવે આપણે આ બે ટામેટા લીધા છે, તેને પણ આ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લઈશું। હવે આપણે આ ટામેટાને પણ આ રીતે ક્રશ કરી લીધા છે, તેમાં બીટનો થોડો ભાગ રહી ગયો હતો એટલે એકદમ સરસ લાલ આપણા ટામેટા થઈ ગયા છે। આને પણ હવે આપણે સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આ રીતે એક પ્લેટ લઈ લઈશું, તેમાં આપણે બધા મસાલા સૂકા લઈશું। તેમાં પહેલાં આપણે એક ચમચી જીરું લઈશું, પછી આપણે 1/2 ચમચી રાઈ લઈશું, પછી તેમાં આપણે 1/2 ચમચી હિંગ લઈશું, પછી એક આપણે આ તમાલપત્ર લઈશું, 2 લવિંગ લઈશું, 2 ટુકડા તજના લઈશું અને 2 લાલ સૂકા મરચા લઈશું। હવે આ બધું ભેગું કરી અને સાઈડમાં મૂકી દઈશું। હવે આપણે આ કાચા સિંગ દાણા લઈશું, તેને આ રીતે અધકચરા ખાંડી દઈશું। આ સિંગદાણાને આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાના, આ રીતે ખાંડણીમાં અધકચરા ખાંડી લેવાના। મિક્સરમાં કરવાથી તેનો એકદમ પાવડર થઈ જશે, પણ આપણે પાવડર નથી કરવાનો, આ રીતે અધકચરા જ કરવાના છે। હવે આ સિંગદાણાને પણ આપણે સાઈડમાં લઈ લઈશું। હવે આપણે એક આ રીતની એક વાટકી લઈશું, હવે આ વાટકીમાં આપણે 1 ચમચી ધાણા જીરું લઈશું, 1 ચમચી લાલ મરચું લઈશું, 1/2 ચમચી હળદર લઈશું। હવે તેમાં પાણી લઈએ આ મસાલાની એક પેસ્ટ બનાવશું। આ રીતની એક પેસ્ટ બનાવી આને પણ આપણે હવે સાઈડમાં લઈ લઈશું। હવે આપણે ગેસ ઉપર આ કુકર મૂકશું અને ગેસ ચાલુ કરી તેમાં 3 ચમચી તેલ લઈશું। આપણું આ તેલ ગરમ થાય એટલે આપણે જે સૂકા મસાલા લીધા હતા, તજ, લવિંગ, જીરું, રાઈ એ બધું એમાં એડ કરશું।
पहला आपणे रही लई लईशुं। हवे रही थाय एटले आपणे एमां जीरुं लई लईशुं। પછી હિંગ લઈ લઈશું, મરચા લઈ લઈશું, તજ ને લવિંગ લઈ લઈશું, તમાલપત્ર લઈ લઈશું, હવે આપણા મસાલા ચડે થોડા એટલે એમાં આપણે ઝીણા સમારેલા લીલા મરચા લઈશું, થોડા લીમડાના પાન લઈશું। હવે આપણે જે અધકચરા વાટીને શિંગદાણા લીધા હતા તે પણ અંદર લઈ લઈશું। હવે જે આપણે મસાલાની પેસ્ટ બનાવી હતી તે તેમાં એડ કરશું। બધું બરાબર મિક્સ કરશું। હવે આપણે જે ટામેટા ક્રશ કરીને રાખ્યા હતા તે પણ એમાં લઈ લઈશું। હવે આમાં આપણે મીઠું નાખશું। હવે આ બધા મસાલાને આપણે થોડી વાર ચડવા દઈશું, આપણું તેલ છૂટું પડે ત્યાં સુધી આ મસાલાને થોડા ચડવા દઈશું। હવે આપણી આ ગ્રેવીમાં થોડું તેલ છૂટું પડી ગયું છે તો તેમાં આપણે હવે થોડો ગોળ નાખીશું। આ ગોળથી આપણી આ ગ્રેવીનો ટેસ્ટ સરસ થઈ જશે। હવે તેમાં આપણે પાણી રેડશું, 2 કપ પાણી રેડીશું। આને થોડી વાર માટે આપણે ઉકળવા દઈશું। આપણી આ ગ્રેવી ઉકળે પછી આપણે બટાકા લીધા છે સમારેલા, એ બટાકા આમાં એડ કરી દઈશું। બટાકા નાખી આપણે આ કુકરને વાકી ને 2 સીટી થવા દઈશું। હવે આપણે જે લોટ બાંધીને રાખ્યો હતો તેને જોઈ લઈએ। આપણો આ લોટ એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે। હવે આપણે આ લોટને એક બાજુ કરી આપણે આ રીતની એક કાણાવાળી ડીશ લઈશું। તમારી પાસે ચારણી હોય તો ચારણી પણ લઈ શકો, મેં આ એક ડીશ લીધી છે કાણાવાળી, તેને આ રીતે કપડા ઉપર મૂકીશું। હવે આપણે જે લોટ બાંધ્યો છે તેમાંથી એક આવો એક લુઓ લઈશું લોટનો અને આ રીતે ડીશ ઉપર મૂકી દઈશું અને તેની ધીમા ધીમા હાથે એક પૂરી વણશું। આ રીતની આપણે એક પૂરી વણવાની છે। બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, એ રીતની આપણે આ પૂરી વણી લઈશું। હવે આપણે જે બીટની પ્યુરી બનાવીને રાખી હતી તેનો ઉપયોગ કરવાનો છે। હવે આપણી આ પૂરી વણાઈ ગઈ છે। હવે આપણે આ ડીશને ઊંધી કરી લઈશું અને ઉપર આ જે લોટ બહાર નીકળ્યો છે તેને આ રીતે કાઢી લઈશું। હવે આ લોટને કાઢી આપણે જે પેસ્ટ લીધી છે બીટની તેને લઈ લઈશું અને તેને આ રીતે ડીશ ઉપર મૂકી આમ ફેવરી લઈશું।
आ रीतनी फेवया पछी जे बाकी रहेली पाछी काढ़ी लईशुं। हवे आपणे आ डिश ने फरी ऊंधी करी आपणे आ पूरी ने लई लईशुं। तमे जोई शको छो आपणी पूरी ऊपर आ बीटना प्यूरीनो कलर एकदम सरस आवी गयो छे। तो आपणे आ रीतनी पूरी बनावी लईशुं। હવે આ ડીશ ઉપર જે બીટનો કલર છે તેને કપડાથી સાફ કરી લઈશું, એટલે આપણે બીજી પૂરી ઉપર આ કલર વધારે ન ચોટે। હવે આ રીતે ફરી એક પૂરી બનાવશું બીજી। આ રીતની પૂરી બનાવવાથી એકદમ સરસ કલરવાળી આપણી પૂરી બનશે, અને આ પૂરી જ્યારે આપણે બાળકોને આપીશું ત્યારે બાળકો ખૂબ જ ખુશ થઈ જશે, અને જ્યારે ઘરમાં મહેમાન આવે ત્યારે જો તમે આ રીતની પૂરી શરૂ કરશો તો બધા કહેશે કે આ કઈ રીતે બનાવી। આ રીતની આપણે બીજી પણ પૂરી બનાવી લીધી, હવે તેને પણ ઊંધી કરી લઈશું। આ રીતનો લોટ કાઢી લઈશું। ફરી આ બીટની પ્યુરી લઈ લઈશું। આપણે આ પેસ્ટ એકદમ બહુ ઢીલી પણ નહીં રાખવાની, પાણીવાળી થોડી કોરી જ રાખીશું, નહીતર આપણે આ પૂરીમાં વધારે રસ જતો રહેશે તો આપણી આખી પૂરી લાલ થઈ જશે, એટલે આ રીતની જ આપણે બનાવશું અને કાઢી લઈશું। હવે આપણે આ પ્લેટને ઊંધી કરી દઈશું। આપણે આ પૂરીને લઈ લઈશું, તમે જોઈ શકો છો કેટલી સરસ કલરફુલ આપણી પૂરી લાગે છે। આપણે હવે સાઈડમાં તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે, તો હવે આપણે આ પૂરીને તળી લઈશું। હવે આપણું આ તેલ ગરમ થઈ ગયું છે, જે આપણે પૂરી બનાવી છે તે તેલમાં લઈશું। આપણી આ પૂરી એકદમ સરસ ફૂલેલી બનશે, તમે જોઈ શકો છો આપણી આ પૂરી એકદમ સરસ ફૂલી ગઈ છે। આ પૂરીને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ કલરફુલ આપણી પૂરી દેખાય છે। આ રીતે આપણે આ પૂરીને તળી લઈશું। તમે જોઈ શકો છો એકદમ રંગીન આપણી પૂરીનો કલર દેખાય છે। તૈયાર છે આપણી એકદમ સરસ સોફ્ટ પૂરી અને સાથે બટાકાનું ગ્રેવી વાળું શાક। આપણે જોઈ શકીએ છીએ આપણી પૂરી કેવી સરસ સોફ્ટ બની છે, ને આ રીતે આપણું આ શાક છે એકદમ સરસ ટેસ્ટ વાળું શાક અને પૂરી। આપણી આ પૂરી એક કલાક સુધી આ રીતની સોફ્ટ અને ફૂલેલી જ રહે છે, તો કોઈ પણ મહેમાન ઘરે આવે ત્યારે તમે આ રીતે બનાવીને આપી શકો છો, બાળકો પણ આ ખુશીથી ખાઈ જશે। તો મારી આ રેસીપી તમને સારી લાગી હોય તો મારા આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને આગળના આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।